आधुनिक युग અને અંગ્રેજી રીતભાત ભારતમાં વધી રહી છે અને યુવા પેઢી પણ તેનું આંધળું અનુકરણ કરી રહી છે। માતાને મોમ અને પિતાને ડેટ બોલાવીને આજના સંતાનો અને માતા-પિતા ગૌરવ અનુભવે છે। સાતોસાથ આજના સમયમાં વૃદ્ધાશ્રમોની સંખ્યા પણ દિન પ્રતિદિન ચિંતાજનક રીતે વધી રહી છે। માતા-પિતાને સંતાનો તરફથી લાગણી મળતી ઓછી થઈ રહી છે। માતૃદેવો ભવ અને પિતૃદેવો ભવ જેવા સૂત્રો અને ભારતીય સંસ્કૃતિ તેમજ શ્રવણ કુમાર જેવા સંતાનો માત્ર વાર્તાઓમાં જ ન રહી જાય તેવા હેતુથી માતા-પિતાનું મહત્વ ખરા અર્થમાં વિદ્યાર્થી કાળથી જ સંતાનોને સમજાવવામાં આવે એવા સુંદર આશય સાથે ધાંગધ્રા તાલુકા વિકાસ અધિકારી દ્વારા તેમજ પ્રાથમિક શિક્ષણ અધિકારીની અધ્યક્ષતામાં ધાંગધ્રાની પેસેન્ટર શાળામાં બે ધાંગધ્રા ખાતે પ્રાથમિક અને માધ્યમિક શાળામાં તાલુકા વિકાસ અધિકારી સુદીપ કુમાર દિનેશભાઈ શાહ અને પ્રાથમિક શિક્ષણ અધિકારીની અધ્યક્ષતામાં ઉપકાર ઉત્સવ ઉજવાયો હતો। આ ઉત્સવ દરમિયાન શાળાના વિદ્યાર્થીઓએ સંકલ્પ લીધા હતા કે મારા માતા-પિતાને હું ઘરના જીવતા ભગવાન અને ભગવતી માનીશ, જીવનના છેલ્લા શ્વાસ સુધી હું તેમની સેવા કરીશ, જીવનમાં ક્યારેય તેમને વૃદ્ધાશ્રમમાં તો નહીં જ મોકલું। ઉપકારોત્સવ જીવતા ભગવાનની ભક્તિ એટલે કે માતા-પિતાના ઉપકારોને જન જન સુધી ઉજાગર કરતો ઉત્સવ ઉપકારોત્સવ। તારીખ 28 માર્ચ 2023થી 7 એપ્રિલ 2023 સુધી કલોલ તાલુકામાં શેરીશાહ જૈન તીર્થ મુકામે થઈ રહ્યું છે, જેનો ઉદ્દેશ છે કે વર્તમાન સમયમાં જે વૃદ્ધાશ્રમોની સંખ્યા વધી રહી છે, પરિવારો વિભક્ત થઈ રહ્યા છે, માતા પિતાઓ એકલતામાં અસુરક્ષામાં જીવી રહ્યા છે, એની સામે દરેક પુત્રો તેમના માતા પિતાને ઘરના જીવતા અને ભગવાન અને ભગવતી માને, માતૃદેવો ભવ પિતૃદેવો ભવની ભારતીય સંસ્કૃતિની પુનઃસ્થાપના થાય અને દરેક માતા પિતાને તેમના પરિવારમાં તેમના ઘરમાં સન્માન મળે, પ્રેમ મળે, હૂંફ મળે, બાળકોનો સમય મળે તેવો ઉદ્દેશ અમારા આ ઉપકારોત્સવના 11 દિવસના મહોત્સવનો છે। આજના આ કાર્યક્રમમાં આપણે દરેક સ્કૂલોમાં આપણું એક ઇનિશિયેટિવ છે, આ એક સંકલ્પપત્ર બનાવ્યો છે જેમાં દરેક બાળકો જે અત્યારે સ્કૂલમાં ભણી રહ્યા છે કે કોલેજોમાં ભણી રહ્યા છે એવો સંકલ્પ લે કે પોતે એમના માતા પિતાની સાથે જ રહેશે, ભવિષ્યમાં ક્યારેય એમને વૃદ્ધાશ્રમમાં નહીં મોકલે, એમની સાથે રહીને એમની સેવા કરશે, એમને પ્રેમ આપશે, એમનું અપમાન ક્યારેય નહીં કરે, આવો એક સંકલ્પ અહીંયા આજે બાળકોને લેવડાવવામાં આવ્યો અને અમારા પ્રયત્નો એવા છે કે ગુજરાતની તમામ સ્કૂલો સુધી આ સંદેશ પહોંચે અને તમામ બાળકો તમામ પુત્રો જેમના માતા પિતા માટે આ સંકલ્પ લે અને એમની સેવા કરે। શ્રી પેશન્ટર શાળા નંબર 2 ધ્રાંગધ્રા ખાતે ઉપકારોત્સવ કાર્યક્રમ અંતર્ગત માનનીય શ્રી તાલુકા વિકાસ અધિકારી સાહેબ તથા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી સાહેબની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો, જેમાં બાળકોને પોતાના માતા પિતા સાથે કેવા પ્રકારનું વર્તન કરવું જોઈએ, દિન પ્રતિદિન જે વૃદ્ધાશ્રમની સંખ્યા વધતી જાય છે તેમાં ઘટાડો થાય અને પોતાના માતા પિતાને ખૂબ સારી રીતે અને પ્રેમથી જાળવણી કરી શકે એના માટે ખૂબ સરસ પ્રેરક માર્ગદર્શન આપવામાં આવ્યું, જેમાં તમામ શાળા પરિવાર અને ઘણા બધા બાળકો શાળાના તમામ બાળકોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો। આવા જ અવનવા વિડીયોઝ માટે અબતકની ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક અને શેર કરતા ના ભૂલશો। આ જ રીતે જોડાયેલા રહો અબતક સાથે।